નમસ્કાર, આપણી સાથે અત્યારે ડોક્ટર વિપુલ ઠક્કર છે, જેઓ સિમ્સ હોસ્પિટલમાં ક્રિટિકલ કેર કન્સલ્ટન્ટ છે. તેઓ એનેસ્થેશિયામાં એમડી કરેલ છે. મુંબઈની પ્રતિષ્ઠિત હિન્દુજા હોસ્પિટલમાંથી તેઓએ ઇન્ડિયન ડિપ્લોમા ઇન ક્રિટિકલ કેર કરેલ છે, તથા એવી જ પ્રતિષ્ઠિત મુંબઈની લીલાવતી હોસ્પિટલમાંથી ડીએનબી ક્રિટિકલ કેરમાં ફેલોશિપ પ્રાપ્ત કરેલ છે. આઈસીયુમાં સારવારનો અનુભવ ધરાવતા ડોક્ટર વિપુલ ઠક્કર એરવે મેનેજમેન્ટમાં કુશળતા ધરાવે છે. જરૂરિયાતમંદ દર્દીઓ માટે આઈસીયુ ક્રિટિકલ કેરની સારવાર વધુ કિફાયતી અને અસરકારક બને તે માટે તેઓ સતત કાર્યશીલ છે અને ક્રિટિકલ કેરની તાલીમ માટે પણ તેઓ સતત કાર્યરત છે. ડોક્ટર સાહેબ, સૌથી પહેલા આપ એ જણાવો કે આઈસીયુ અને સીસીયુ એ શું છે અને તેની કામગીરી શું છે? ICU ફૂલ ફોર્મ કહીએ તો ઇન્ટેન્સિવ કેર યુનિટ, CCU ક્યારેક કોરોનરી કેર યુનિટ કે ક્રિટિકલ કેર યુનિટ માટે સંક્ષિપ્તમાં વપરાતો શબ્દ છે. આ હોસ્પિટલનો એવો મહત્વનો એરિયા છે કે જ્યાં ગંભીર રીતે બીમાર દર્દી કે જેની શરીરની કોઈ સિસ્ટમ કે પ્રણાલી, એક સિસ્ટમ અથવા એકથી વધારે સિસ્ટમ વધારે પ્રમાણમાં અસરગ્રસ્ત થઈ હોય ત્યારે દર્દીને આઈસીયુમાં લાવવામાં આવે છે. એનું સતત નિરીક્ષણ મોનિટરિંગ કરવામાં આવે છે અને એની સતત બદલાતી પરિસ્થિતિ પ્રમાણે પગલાં લેવાની જરૂર પડે છે. ટૂંકમાં કોન્સ્ટન્ટ નિરીક્ષણ અને સારવાર માટે દર્દીને આઈસીયુમાં રાખવાની જરૂર પડે છે. આઈસીયુની શરૂઆત કેવી રીતે થઈ અને ભારતમાં આઈસીયુનો પ્રારંભ ક્યારે થયેલો, કેવી રીતે થયેલો? આઈસીયુની શરૂઆત આમ જોઈએ તો અર્લી 1950s જ્યારે યુરોપમાં પોલિયોનો એપિડેમિક થયો ત્યારે ડેનમાર્કમાં વ્યક્તિના જે દર્દીના શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં તકલીફ પડવા માંડી ત્યારે શરીરના બહારથી આપણને દર્દીને શ્વાસ માટે વેન્ટિલેટરનો સપોર્ટ આપવાની જરૂર પડી. એ સમયગાળો ક્રિટિકલ કેર યુનિટની શરૂઆતનો ગાળો કહી શકાય. ભારતની વાત કરીએ તો અર્લી 1960s મુંબઈમાં બ્રિજકેન્ડી હોસ્પિટલમાં ડૉક્ટર ફારૂક ઉદવાડિયા અને ગ્રાન્ટ મેડિકલ કોલેજમાં ટિટેનસના યુનિટ ચાલુ કરવામાં આવ્યા, એ ભારતમાં ક્રિટિકલ કેરની શરૂઆત ગણી શકાય. આપણા દેશની વસ્તીના પ્રમાણમાં આઈસીયુ અને આઈસીયુની સુવિધા પૂરતા પ્રમાણમાં છે ખરી? કમનસીબે આપણા મેટ્રો સિટી ઓર સેમી મેટ્રો સિટી સિવાય નાના ડિસ્ટ્રિક્ટ લેવલના સેન્ટરમાં પૂરતી પ્રમાણમાં ટ્રેન થયેલા નર્સિંગ સ્ટાફ, ડોક્ટરો સાથેના આઈસીયુની અછત છે. ઇવન મેટ્રો સિટીમાં પણ સારા આઈસીયુમાં સતત બેડની તંગી વર્તાય છે, કારણ કે હવે ડોક્ટરોમાં, દર્દીઓમાં અને દર્દીઓના સગાઓમાં આઈસીયુ માટેની અવેરનેસ વધી છે, સજાગતા વધી છે અને આપણી લાઈફસ્ટાઈલ, લાઈફ જે રીતે ફાસ્ટ થઈ રહી છે, અમુક રોગો, ડાયાબિટીસ, હૃદયને લગતા, કિડનીને લગતા રોગો, પ્લસ જે ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશનને કારણે જે વેહિક્યુલર એક્સિડન્ટ રોગમાં થતા અકસ્માતોનું પ્રમાણ, પ્લસ હજી આપણા દેશમાં અમુક ગરીબી અને અભણતાને કારણે જે સ્વચ્છતાની અધુરાશ, એને કારણે જે ટ્રોપિકલ ડિઝીઝ જેમ કે ડેન્ગ્યુ, મેલેરિયા વગેરે રોગોનું પ્રમાણ પણ સારા એવા પ્રમાણમાં છે. આ બધી બીમારીમાં એક પ્રમાણથી વધારે જ્યારે રોગની ગંભીરતા વધે છે ત્યારે આ પ્રકારના દર્દીઓને આઈસીયુની જરૂર પડે છે. અને ફરીથી કહીશ કે સારી ક્વોલિટીના આઈસીયુની હજી આપણા દેશમાં જરૂરિયાત છે, નંબર વાઇઝ અને ક્વોલિટી વાઇઝ બંને રીતે. ડોક્ટર કે ફિઝિશિયન દર્દીને જ્યારે આઈસીયુ માટે રિફર કરતા હોય છે ત્યારે કઈ બાબતની કાળજી રાખતા હોય છે? તો મેં તમને જે રીતે જણાવ્યું એ રીતે આ આઈસીયુ સ્પેશિયાલિટી કે ક્રિટિકલ કેર મેડિસિન પ્રમાણમાં નવી ડેવલપિંગ સ્પેશિયાલિટી છે. જે મેં તમને કેવી રીતે શરૂઆત તો લગભગ 5-6 દસકાઓથી આની થઈ ગઈ છે, પણ આમ જોઈએ તો જે ઇસ્ટેબ્લિશ્ડ મેટ્રો સિટીમાં સારા સેન્ટર, સારી ટ્રેનિંગ સાથેનું એનું
જે શરૂઆત થઈ એ 1990s થઈ છે, એટલે આ સ્પેશિયાલિટી પ્રમાણમાં નવી કહેવાય. એટલે આમ જોઈએ તો હજી ફિઝિશિયન રિફરિંગ જે ફેમિલી ડૉક્ટરમાં જોઈએ એટલી સજાગતા આ સ્પેશિયાલિટી વિશે નથી. અને અમે જોઈએ છીએ કે ઘણીવાર જે દર્દીઓ વહેલા આઈસીયુમાં પહોંચવા જોઈએ એને બદલે મોડા આઈસીયુમાં પહોંચે છે. આઈસીયુના નિષ્ણાતને એમાં મોડેથી ઇન્વોલ્વ કરાય છે કે જ્યારે ઘણીવાર સ્થિતિ કાબૂની બહાર જતી રહી હોય છે. એટલે દર્દીનો બ્લડ પ્રેશર ધબકારામાં ફેરફાર થાય, જેમ કે બ્લડ પ્રેશરમાં ઘટાડો થાય કોઈ પણ કારણોસર, એ હૃદયની તકલીફ હોય, કોઈ ઇન્ફેક્શન હોય કે કોઈ કારણોસર શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટી ગયું હોય, આ રીતે બ્લડ પ્રેશર ઘટ્યું હોય કે શ્વાસની તકલીફ વધી ગઈ હોય, કિડનીની તકલીફ અમુક પ્રમાણમાં વધી ગઈ હોય, આ રીતે જોતા એકથી વધારે અંગો પર અમુક પ્રમાણથી અસર વધી જાય ત્યારે વ્યક્તિને મોટે ભાગે આઈસીયુમાં શિફ્ટ કરાતું હોય છે અને આઈસીયુ નિષ્ણાત ડોક્ટરની સલાહ લેવામાં આવતી હોય છે. આઈસીયુ કઈ રીતે ચાલે છે? આઈસીયુ જેને કહેવાય ને કે મલ્ટી ડિસિપ્લિનરી ટીમવર્ક નું સારું ઉદાહરણ છે. જેમ કોઈ પણ ટીમ ખાલી એક ખેલાડી કે કેપ્ટનના સારે ન જીતી શકે એ રીતે આઈસીયુમાં પણ ટીમવર્કથી કામ થાય છે. જેમ કે આઈસીયુના નિષ્ણાત ડોક્ટર આઈસીયુમાં સતત હાજર રહેતા, મેડિકલ ઓફિસર કે એમડી ડોક્ટરો, આઈસીયુના ટ્રેન્ડ નર્સિંગ સ્ટાફ, ફિઝિયોથેરાપિસ્ટ, ડાયટિશિયન વગેરે, આ બધા લોકો એકસાથે મળી પ્લાન બનાવી અને પેશન્ટને જલ્દી રિકવર થાય એ માટે એકબીજા સાથે સતત સંપર્કમાં અને ચર્ચામાં રહેતા હોય છે. ઉપરાંત આઈસીયુ નિષ્ણાત ઉપરાંત જે પણ સિસ્ટમ કે અંગની પર અસર થયેલી હોય એ સિસ્ટમના નિષ્ણાત ડોક્ટરો અને આઈસીયુ સ્પેશિયાલિસ્ટ સતત ચર્ચામાં સંપર્કમાં રહેતા હોય છે અને દર્દીની આપેલી સ્થિતિ માટે સારામાં સારો વિકલ્પ સારવાર શું રહેશે એના માટે સતત પ્રયત્નશીલ હોય છે. આઈસીયુમાં કઈ કઈ સારવાર ઉપલબ્ધ છે? મુખ્ય અંગો જેમ કે આપણે ગણીએ, વ્યક્તિના મુખ્ય અંગો જે શરીરને જીવંત રાખવા માટે મહત્વનો ફાળો આપે છે એ હૃદય, ફેફસા, કિડની, લીવર અને મગજ, અને વધારે ગણી તો બ્લડ. આ મુખ્ય 5-6 અંગો, એ દરેક અંગ જ્યારે કોઈ પણ કારણોસર નિષ્ફળ જવા માંડે, પોતાનું કામ કરતા અટકે, ત્યારે ટેમ્પરરી જ્યાં સુધી શરીર મુખ્ય રોગમાંથી બહાર ના આવે ત્યાં સુધી વૈકલ્પિક સારવાર એને બહારથી આપણે સપોર્ટ પૂરો પાડવો પડે છે. જેના માટે શ્વાસની તકલીફ માટે વેન્ટિલેટર, કૃત્રિમ શ્વાસોચ્છવાસનું મશીન હોય છે, હૃદય માટે પેસમેકર અને ઇન્ટ્રા એઓર્ટિક બલૂન પંપ કહેવાય એ પ્રકારનું મશીન હોય છે, કિડની માટે બેડ સાઇડ પથારીની બાજુમાં ડાયાલિસિસ થઈ શકે એ પ્રકારનું મશીન હોય છે, અને લીવર માટે પણ અમુક સપોર્ટિવ યંત્રો અવેલેબલ હોય છે. એટલે આપણે વધારે વિગતો લાઈફ સપોર્ટ સિસ્ટમ વિશે અને મોનિટરિંગ વિશે એની ક્લિપ જોઈશું. આઈસીયુમાં હોસ્પિટલ દ્વારા ખાસ શું કાળજી લેવાતી હોય છે? એક તો હોસ્પિટલમાં દર્દીની સતત બદલાતી સ્થિતિ પ્રમાણે દર્દીનું મોનિટરિંગ, સ્થિતિ પ્રમાણે એની બદલાતી સારવાર, એ પણ યોગ્ય ડોક્ટરોની ટીમ દ્વારા, નર્સિંગ સ્ટાફ દ્વારા થતું ટીમવર્ક, સ્પેશિયલ ઇક્વિપમેન્ટ્સ અને સ્પેશિયલ પ્રોસિજર્સ, અને સૌથી મહત્વનું હોસ્પિટલમાં દર્દીને વધારાનું ઉપરનું હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન ન લાગે એ માટે રખાતી કાળજી બહુ જ મહત્વની છે. કેમ કે આ સંજોગોમાં દર્દી એકદમ વલનરેબલ હોય છે, એટલે કે એની રોગપ્રતિકાર શક્તિ ઘણી ઓછી થઈ ગઈ હોય છે, જે ઘણા કારણો છે, જેમ કે મૂળ બીમારી, એમનું ન્યુટ્રિશનનું પોષણનું પ્રમાણ ઓછું થયું હોય છે, એને કારણે ચેપ લાગવાની શક્યતાઓ ઘણી વધારે હોય છે. એટલે આ કિસ્સાઓમાં નર્સિંગ, ડોક્ટર અને સંપૂર્ણ ટીમ દ્વારા એસેપ્ટિક પ્રિકોશન, એટલે કે હોસ્પિટલનું ઇન્ફેક્શન ન લાગે એ માટે ખૂબ જ કાળજી રાખવી પડે છે.
ડોક્ટર વિપુલભાઈ, આપની સિમ્સ હોસ્પિટલમાં આઈસીયુમાં ખાસ વિશેષ કાળજી કયા પ્રકારની લેવામાં આવી છે? એક તો અમારી હોસ્પિટલની સ્પેશિયલ વસ્તુ એને એ કહી શકાય કે અમારે આઈસીયુ સ્પેશિયાલિસ્ટ 3-4 ડોક્ટરોની ટીમ છે જે સતત દિવસ રાત આઈસીયુમાં હાજર રહી દર્દીઓની સ્થિતિ પર દેખરેખ રાખે છે. જે નર્સિંગ સ્ટાફ કે બીજા ડોક્ટરોની ટીમ છે એ કઈ રીતે યોગ્ય ધ્યાન સારવાર આપે છે કે નહીં એનું સતત એસેસમેન્ટ કરે છે અને એમાં સુધારા વધારા સૂચવે છે. અને સતત આ બધા સ્ટાફ સપોર્ટિંગ સિસ્ટમ છે એમનું ટીચિંગ ટ્રેનિંગ અને એ અપડેટ થાય છે કે નહીં એનું ધ્યાન રાખે છે. ઉપરાંત મેં જણાવ્યું એ રીતે બધી સપોર્ટિંગ સિસ્ટમ, ઇન્ફેક્શન કંટ્રોલ એ બધું યોગ્ય પ્રમાણમાં છે કે નહીં એના માટે પૂરતું ધ્યાન આપે છે. ઉપરાંત સિમ્સ હોસ્પિટલમાં અમુક સ્પેશિયલ આઈસીયુ એ રીતના છે કે જેમાં હવા ઉજાસ એકદમ સારા પ્રમાણમાં છે, બહારનું કુદરતી વાતાવરણ, દર્દી અને એના જ્યારે દર્દી હોશમાં આવે ત્યારે બહારનું વાતાવરણ જોઈ શકે, જેથી એ બંધિયારપણાનો, ઘરથી દૂર હોવાનો કે દુનિયાથી અલગ હોવાની ફિલિંગ એને નથી આવતી. અને અમુક આઈસીયુમાં જ્યારે દર્દી રિકવર થઈ જાય છે ત્યારે દર્દીના સગા પણ એની સાથે સમય આપી શકે એ રીતની વ્યવસ્થા કરેલી છે. જ્યારે કોઈ પેશન્ટને આઈસીયુમાં દાખલ કરવામાં આવે છે ત્યારે તેના સગા સંબંધીઓ આઈસીયુ શબ્દથી જ ડરી જતા હોય છે, એવું શા માટે? એક તો એ સ્વાભાવિક છે, કેમ કે જે પણ રિફર કરનાર ફેમિલી ફિઝિશિયન કે એમડી ડોક્ટર હોય એની સ્થિતિ વિશે એમને જણાવેલું હોય અને સ્થિતિ જ્યારે ગંભીર થતી હોય ત્યારે જ આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવતું હોય છે, એટલે એ નેચરલ છે. અને ઘણા દર્દીના સગાઓ અમને પૂછતા હોય છે કે કોઈ ચિંતાનું કારણ તો નથી ને? અમારો પહેલો જવાબ એવો પણ હોઈ શકે કે ચિંતાનું કારણ હોય ત્યારે તો એમને શિફ્ટ કર્યા છે આઈસીયુમાં. પણ નિશ્ચિત થઈ જવા માટે હું એટલા માટે કહીશ કે આપણી પાસે બધા સાધનો છે, બધા ડોક્ટરોની ટીમ છે, નિષ્ણાત ડોક્ટરો આઈસીયુના કે બીજી બધી સિસ્ટમના એક્સપર્ટ્સ છે. અને કંઈ પણ સ્થિતિમાં ફેરફાર થશે કે કંઈ પણ ચર્ચા કરવી હશે તો અમે ખુલ્લા દિલે ચર્ચા કરીશું, એટલે તમારી ચિંતા કે ડરથી અમે એમને ચોખ્ખા હૃદયે જણાવીએ છીએ કે તમારી ચિંતાથી કંઈ એમના પરિણામમાં ફરક નહીં પડે. એટલે ટૂંકમાં જોઈએ તો દર્દીના સગા તરીકે દર્દીને જ્યારે આઈસીયુમાં શિફ્ટ કરે ત્યારે ચિંતા થવી સ્વાભાવિક છે. મારા સંબંધી હોય તો મને પણ ચિંતા થાય, પણ એ રીતે તમે રિલેક્સ થઈ શકો કે આપણી પાસે ફૂલ સપોર્ટિવ સિસ્ટમ હાજર છે તો શક્ય એટલું મહત્તમ સારું પરિણામ આપણને મળી શકશે. આઈસીયુમાં દાખલ કરેલા દર્દીના સગા સંબંધીઓને પેશન્ટને મળવા નથી દેવામાં આવતું, એવું શા માટે? એકદમ સારો પ્રશ્ન છે અને લગભગ અમારે દરરોજ આ પ્રશ્નનો જવાબ આપવો પડતો હોય છે. હવે જે આપણે અહીં આપણા કેન્દ્રમાં જે આના માટે જે થોડી મક્કમતા કે જે કહેવાય કે રિજિડનેસ બતાવીએ છીએ એનું એક કારણ એ છે કે દર્દીના સગાઓ અમુક પૂરતી કાળજીઓ લીધા વગર આઈસીયુમાં દાખલ થાય છે. સ્વચ્છતા અને સફાઈના ધોરણો છોડીને દર્દીના સગાઓ દાખલ થાય છે. મોટા કેન્દ્રોમાં, મેટ્રો સિટીમાં ઘણી જગ્યાએ ઘણી હોસ્પિટલોમાં આટલી મક્કમતા કે આટલી મનાઈ નથી હોતી, પણ આપણા લોકોનું સ્તર, સમજણ અને ભણતર ઘણીવાર એટલું મર્યાદિત હોય છે કે અમારે ન છૂટકે ઇન્ફેક્શન રોકવા માટે એમને ફિક્સ ટાઈમિંગ દરમિયાન બોલાવવા પડે છે. અને ઘણીવાર સગાઓની ચિંતા અને એન્ઝાયટીને કારણે એમના પ્રશ્નો અને એમનું ઇન્વોલ્વમેન્ટ એ હદ સુધી વધી જાય છે કે સારવારમાં નડતર થાય છે, ત્યારે અમારે એમને રોકવા પડે છે, કારણ કે એ ઘણીવાર ડે ટુ ડે કેરમાં અસર કરે છે. ટૂંકમાં ન મળવા દેવાનું કારણ ચેપને રોકવાનું, સારવારમાં કોઈ અડચણ ન થાય એ. અને હા, જો જ્યારે મળવાના ટાઈમ હોય ત્યારે મળવા દઈએ છીએ કે દર્દીની સ્થિતિમાં જ્યારે ફેરફાર થતો હોય ત્યારે અમે સામેથી બોલાવી દિવસમાં 1-2 વાર એમની સાથે વાત કરીએ છીએ એમની સ્થિતિમાં શું સુધારો છે,
કઈ વસ્તુ સુધરી નથી રહી, ક્યાં તકલીફ છે એની વિગતવારે મુદ્દાસર ચર્ચા કરવામાં આવે છે. ડોક્ટર સાહેબ, દર્દીના સગા સંબંધીને જેમ આ પ્રશ્ન થાય છે કે શા માટે અમને મળવા નથી દેવામાં આવતા, એવી રીતે બીજું પણ એમને એક પ્રશ્ન હોય છે કે આ જે સારવાર છે અતિ ખર્ચા છે, તો એવું શા માટે? તમારો પ્રશ્ન ફરીથી એકદમ વ્યાજબી છે. આ એકદમ સડકતો પ્રશ્ન છે. અત્યારે જે આઈસીયુની સારવાર છે એ હું તો કહીશ કે અતિ શ્રીમંત કક્ષાના લોકોને જ પોસાય, કેમ કે બીમારીની ગંભીરતા એક હદથી વધી જાય જ્યારે મલ્ટિપલ ઓર્ગન, એકથી વધારે અંગોનું કામ અસરગ્રસ્ત થાય ત્યારે તમે માની શકો કે લગભગ દરેક ફેલ થતા ઓર્ગન માટે તમે દિવસનો 5-10 હજારનો ખર્ચ વધી જાય છે. જેમ કે વેન્ટિલેટર પર હોય, ડાયાલિસિસ પર હોય, હૃદય માટેની સપોર્ટિંગ સિસ્ટમ ચાલુ હોય, આવા વ્યક્તિનો દૈનિક ખર્ચ 20-50 હજારની વચ્ચે એકદમ સરળતાથી એમનું બિલ આટલું પહોંચી જતું હોય છે, જે તમે સમજી શકો છો કોઈ પણ મધ્યમ કે ઉચ્ચ મધ્યમ વર્ગના પહોંચની બાબત હોય છે. પણ આમાં બીજો અત્યારે બહુ વિકલ્પ અત્યારે નથી દેખાતા, કેમ કે આ બધા સાધનો, દવાઓ અતિ ખર્ચાળ અને મોંઘી છે. ઉપરાંત હોસ્પિટલે જે આઈસીયુ બનાવવામાં જે ઇક્વિપમેન્ટ્સ, જે સ્પેસ અને જે ટ્રેન્ડ નર્સિંગ સ્ટાફ અને ડૉક્ટરોમાં જે રોકાણ કરેલું હોય છે એ માટે અમુક ખર્ચ તો એમણે મિનિમમ જે ખર્ચ તો રાખવો જ પડે છે. સિમ્સ હોસ્પિટલના ક્રિટિકલ કેર કન્સલ્ટન્ટ ડોક્ટર વિપુલભાઈ ઠક્કર પાસેથી આપણે માહિતી મેળવી. વધુ માહિતી માટે આપ અમારો સંપર્ક કરી શકો છો. અમારું સરનામું આ પ્રમાણે છે: સિમ્સ હોસ્પિટલ, કેર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ, શુકન મોલ પાસે, ઓફ સાયન્સ સિટી રોડ, સોલા, અમદાવાદ 380060. ફોન નંબર્સ 0792771 2771 2771 2772 2773 2771 2774 2771 2775 અને ફેક્સ નંબર છે 0792771 2770. મોબાઈલ નંબર્સ છે 9825066664 અને 9825066668. ફરી મળીશું. નમસ્કાર.